उपन्यारથી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે સ્થાયી સમિતિના અધ્યક્ષનું સૂચન. વડોદરા શહેરમાં ટ્રાફિકને લગતી સમસ્યાને ધ્યાનમાં લઈ સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ દ્વારા વડોદરા શહેરના બ્રિજ પર ચડવા માટે અને ઉતરવા માટે બ્રિજની વચ્ચે જોડાણ કરવા હેતુસર મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી સૂચન કર્યું છે. વડોદરા શહેરમાં ધીરે ધીરે પહેલાની દ્રષ્ટિએ વિકસિત થઈ રહ્યું છે, ત્યારે જૂના બ્રિજો સાથે નવા બ્રિજો પણ વડોદરા શહેરમાં બનાવવામાં આવ્યા છે, ત્યારે હજુ જે જૂના બ્રિજો વડોદરા શહેરમાં આવેલા છે ત્યાં ખાસ કરીને ટ્રાફિકનું ભારણ વધુ રહેતું હોય છે, જેથી આ બ્રિજ પર ચડવા માટે અને ઉતરવા માટે જગ્યા ન હોવાના કારણે નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તે ધ્યાનમાં લઈને સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી સૂચન કર્યું. તે મુજબ ફતેગંજ બ્રિજ ઉતરતા પંડ્યા બ્રિજ ચડતા અને પંડ્યા બ્રિજ ઉતરતા સાથે ગેંડા સર્કલ બ્રિજ ચડતા બ્રિજની વચ્ચે વધુ જોડાણ કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યામાંથી નાગરિકોને રાહત થઈ શકે તેમ છે. સમય જતાં અને પરિવર્તનની સાથે વધતા જતા ટ્રાફિકને કઈ રીતે સરળતા આપી શકાય, આ હેતુથી વડોદરા મહાનગરપાલિકા હંમેશા કાર્યરત રહ્યું છે. આજથી 1995 પહેલાં જે સ્થિતિ બ્રિજોની હતી એમાં ભારતીય જનતા પાર્ટીના બોર્ડ આવ્યા પછી કેટલાય નવા બ્રિજ બન્યા છે અને એમાં પણ રહેતા જતા જે પણ સૂચન સુઝાવ હોય એના આધારે અમે પણ એમાં વિઝન સાથે કામ કરતા. જો વાત મૂકું તો વર્ષો પહેલાં પંડ્યા બ્રિજ અને વિશ્વામિત્રી બ્રિજ સિંગલ બ્રિજ હતા, એને ડબલ કર્યા. સાથે જ હાલમાં 6 જેટલા બ્રિજના ટેન્ડર પણ થઈ ગયા છે. એમાં વૃંદાવન, સરદાર એસ્ટેટ, ખોડિયારનગર, સમા, વાસના અને ભાયલી. અને નવીન જો વાત કરીએ તો આવનાર 3-4 મહિનામાં જ દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલ તરફ જવાય એ બ્રિજ પણ ખૂબ જ ઉપયોગી બને એવું લોકાર્પણ સ્થિતિમાં આવી જશે. અને નવીન જે અટલ બ્રિજ બન્યો છે ત્યાંથી ગેંડા સર્કલથી આપણે પંડ્યા બ્રિજ અને ફતેગંજ બ્રિજ તરફ જઈએ છીએ ત્યાં કેટલીક સમસ્યા હાલમાં ટ્રાફિકને રિલેટેડ જોવામાં આવી છે. એમાં ખાસ એક સુઝાવ મૂક્યો છે કમિશનરે, એક વાત મૂકી છે કે આવનાર બજેટમાં અત્યારથી જ એક પ્રાવધાન થાય, ટેકનિકલી જે પણ નિર્ણય લેવાય એમાં ફતેગંજ બ્રિજ ઉતરીએ ત્યારે પંડ્યા બ્રિજ ઉપર ચડીએ એનો સ્પાન જોડી શકાય, અને એ જ પ્રકારે પંડ્યા બ્રિજ ઉતરીએ અને ગેંડા સર્કલનો સ્પાન જોડી શકાય. આ એક સુઝાવ મૂક્યો છે. ટેકનિકલી જે પણ નિર્ણય થાય એ આવનાર બજેટ માટે આ વાત અમે રજૂ કરી.